ના સૌથી સસ્તા ફટાકડાનું વિતરણ અહીંયા કરવામાં આવે છે. નારાયણ ફટાકડા મોલ પીસ છે, ટુ પીસ છે, થ્રી પીસ છે, 25 શોટ, 50 શોટ, 256 છે, બધી જ વેરાયટી અહીંયા સામે ડિસ્પ્લે કરેલી છે. આખો સેક્શન છે ને અમારો જે એ આતશબાજી લહર આવી જશે. જે આપણે તાજબની લહર આવે છે, 1000 ની લહર છે, 2000 ની છે, 5000 ની છે, 10000 ની છે. 50% ચાઇનાનો ફટાકડા યુઝ કરવાનો નથી આવતો. નારાયણ ફટાકડાનું દરેક વખતે ઓપનિંગ કરવા ખજુરભાઈ આવે છે. અને બીજા જે ઇન્સ્ટાગ્રામમાં એના કને મિલિયનમાં જેના ફોલોઅર છે એવા ગુરુ અને પારુ, તે પણ ઓપનિંગ કરવા માટે આવી ગયા હતા. વસ્ત્રદાન, રમકડા દાન અને પુસ્તક દાન એ એક આ જગ્યાની એક ખાસિયત છે. આપણે રમકડા જે આપી જાય છે ડોનેશનમાં, બધા રમકડાનો ડિપાર્ટમેન્ટ છે, એ પણ અમે આવી રીતના ગોઠવીએ છીએ. સ્લમ વિસ્તારમાં, બધા સ્લમ વિસ્તારમાં જે બાળકો હોય છે, જે નાનું બાળક, મોટું બાળક, પાણીની બોટલ આવી હોય, આ છે, ટબ છે, એ બધું જેને જે રીતનું લાગતું હોય એ રીતનું અમે લોકો ત્યાં ડિસ્ટ્રીબ્યુટ. ટૂંકમાં આપણે જે કસ્ટમર આવે છે એ લોકો ત્યાં ડોનેટ કરી, બધા કસ્ટમરો છે ને ઇવન બીજા પણ એક્રોસ ભાવનગરમાંથી અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે ભાવનગરવાસીઓ તરફથી. મારા માધ્યમથી હું ભાવનગરવાસીઓને થેન્ક યુ કહેવા માગું છું નારાયણ સેવા ટ્રસ્ટ તરફથી, કે આવો જ સપોર્ટ અમને આપતા રહો તમે. હેલો દર્શક મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજુની નજરે. સરસ મજાનો દિવાળીનો પાવન તહેવાર આવી રહ્યો છે, તો ખાસ લોકો ખરીદી અલગ અલગ કરતા હોય છે. એમાં ખાસ ફટાકડાની ખરીદી કરતા હોય છે. જ્યારે પણ તમે ફટાકડાની ખરીદી કરો છો તો ખાસ એક વાર આ વિડીયો તમારા માટે ઉપયોગી થવાનો છે, કેમ કે આ જગ્યા પર ગુજરાતના સૌથી સસ્તા ફટાકડાનું વિતરણ અહીંયા કરવામાં આવે છે. વિતરણ આ ફટાકડાની જે વિતરણ પછીનો જે સેવાકીય પ્રવૃત્તિ છે, જે સામાજિક વસ્ત્રદાન, રમકડા દાન અને પુસ્તક દાન એ એક આ જગ્યાની એક ખાસિયત છે. એટલે જો સારા એવા ફટાકડા તમારે બાળકો માટે લેવા હોય તો આ જગ્યાની ખાસ વિઝિટ કરજો. નારાયણ ફટાકડા મોલ, નારાયણ ફટાકડા મોલ, આ નારાયણ ફટાકડા મોલ ગુજરાતમાં ઘણી જગ્યા પર એમનો મોલ આવેલો છે. કઈ કઈ જગ્યા પર આવેલો છે, કેવી સેવાકીય પ્રવૃત્તિ આ લોકો કરે છે, દરેક વસ્તુ આપણે વિડીયોમાં જોઈશું. તો તમને એડ્રેસ બતાવ્યું પ્રમાણે વાઘાવડી રોડ ઉપર જે દક્ષિણ અમૃતિ સ્કૂલ છે એની એક્ઝેક્ટ સામે કપડ બોર્ડિંગમાં આ જગ્યા આવેલી છે. વસ્તુ શું છે ખબર? આ જગ્યામાં છે ને ચાઇનીની પ્રોડક્ટ એક પણ વાપરવામાં નથી આવતી, તો તે પણ પ્લસ પોઈન્ટ છે કે આપણા છોકરાઓ જ્યારે ચાઇનીની વસ્તુ વાપરતા હોય છે, ફટાકડા વાપરતા હોય છે, તો ઘણી વાર દાઝતા હોય છે. પણ આ જગ્યામાં પ્રોપરલી 1% ચાઇનીનો ફટાકડા યુઝ કરવાનો નથી આવતો. તો ચાલો અંદર જઈને દરેક વસ્તુ આપણે જોશું ને તમને પણ બતાવશું. તો ચાલો આવી જાઓ. તો તમે જોઈ શકો છો જેટલી જેટલી જે પ્રવૃત્તિ થતી હોય છે સેવા કે હેતુથી જે આ રાહત દરે બધી વિતરણ કરતા હોય, રાહત દરેને પણ રાહત દરે ફટાકડા વેચતા હોય છે. પણ આની પાછળ જે રમકડાનો જે સ્લમ વિસ્તાર છે, સ્લમ એરિયા છે, જ્યાં પછાત લોકો, જે ગરીબ લોકો રહે છે, તેના માટે એના લોકો વિતરણ કરતા હોય છે. અને ખાસ વસ્તુ જે લોકો અહીંયા આવે છે એ તમારા જે કપડાં ઘરે તમે કપડાં અહીંયા આપો છો, તો સારી જગ્યાએ જો ઉપયોગ કરવો હોય તો આ જગ્યામાં તમે લાવીને આપી શકો છો. તો એક સેવકીય કાર્ય પણ તમારાથી થઈ જાય. ખાસ નીતિનભાઈ જાની, જે આપણા ગુજરાતના ખાસ ખજુરભાઈ, એ જે જગ્યામાં ઓપનિંગ કરતા હોય છે તો એમાં એની પાછળનું કંઈક રીઝન હોય છે, કે જેવી તે જગ્યાએ જતા નથી હોતા, કે સેવકીય પ્રવૃત્તિ જ્યાં થતી હોય, માણસોને ઉપયોગ થતા હોય એવી જગ્યા પર જવાનું હોય તો ખજુરભાઈ પહેલાં હોય છે. તો નારાયણ ફટાકડાનું દરેક વખતે તે ઓપનિંગ કરવા ખજુરભાઈ આવે છે. અને બીજા જે ઇન્સ્ટાગ્રામમાં એના કને મિલિયનમાં જેના ફોલોઅર છે એવા ગુરુ અને પારુ, તે પણ ઓપનિંગ કરવા માટે આવી ગયા હતા. ખાસ બીજું કે નારાયણ ફટાકડા સ્ટોર છે, જે મોલ છે, એ અલગ અલગ સિટીમાં 7 સિટીમાં એમના આવેલો છે. ભાવનગરમાં, અમદાવાદમાં, બરોડા, વડોદરામાં, રાજકોટમાં, સુરતમાં, સુરત 2-3 જગ્યાએ, સુરતમાં 18, પાલનપુર અને વેસુ, સુરતમાં 3 બ્રાન્ચ છે. દરેક જગ્યાએ આ સેવકીય પ્રવૃત્તિ થતી હોય છે. તો તમે ગમે ત્યાં ગુજરાતના ગમે ત્યાં મોલમાં લેશો તો સસ્તા અને સારા ફટાકડા નારાયણ ફટાકડા, ખાસ જે નારાયણ ફટાકડાના મોલ છે. અને બીજું કે એની પાછળ જે સેવકીય પ્રવૃત્તિ થાય છે એને આપણે થેન્ક્સ કહીએ છીએ કે આપણે એનો વિડીયો કવર કરવા માટે દીધો. ને મારો આ વિડીયોનું માધ્યમ એટલું જ છે કે હું બધાને જણાવી શકું કે સારી એવી પ્રવૃત્તિ જ્યાં થતી હોય
ત્યાં આપણે ખાસ ફટાકડા કોઈ પણ વિતરણ થતું હોય, ફટાકડા થતું હોય, દરેક વસ્તુનું વિતરણ થતું હોય, પણ સમાજ સેવામાં જે ક્યારેય ઉપયોગ થતું હોય એ જે પર ખાસ એની વિઝિટ કરવી અને ત્યાંથી ખરીદી કરવી તો લોકોને ઉપયોગી થતું હોય છે. પહેલું આપનું શુભ નામ શું? મારું નામ અમિત વાઘેલા છે. હું નારાયણ સેવા ટ્રસ્ટમાં છેલ્લા 8 વર્ષથી જોડાયેલો છું અને અમારા નારાયણ સેવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે, પ્રમુખ છે ઉદયભાઈ દવે છે, જે અમારા નારાયણ સેવા ટ્રસ્ટનું બધું સંચાલન કરે છે. અને અમે ઘણા સાથે અમારા ઘણા મેમ્બરો છે, ગ્રુપ ટીમ અમારી બહુ મોટી છે કે જે એક્રોસ ગુજરાતની અંદર બધી જ જગ્યાએ અમે એક્ટિવ છીએ, બધી જગ્યાએ બરાબર છે. એમાં કપડાં, રમકડાં અને પુસ્તકો એ જે અમારા ગ્રાહકો છે, એ સિવાય અધર પબ્લિક છે, એ પણ અમને અહીંયા ડોનેશન આપી જાય છે. જે અમે દિવાળી પછીના સમયમાં જે સ્લમ એરિયા છે જ્યાં પહોંચી નથી શકતા ડોનેશન, ત્યાં અમે જઈ અને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. નાના બાળકો છે, વડીલો છે, બધાને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન અમે અહીંથી જઈને કરીએ છીએ. અને ફટાકડામાં પણ અમે લગભગ બધી સ્ટાન્ડર્ડ ક્વોલિટીના ફટાકડા જ રાખીએ છીએ, જેથી બાળકોની સેફટી પહેલાં જોઈએ છીએ. અને બીજું કે આપણે અત્યારે નો ચાઇના જે બેનર અત્યારે છે એ અમે અહીંયા યુઝ કરીએ છીએ, બરાબર છે. માનો કે પોપઅપ છે તો અમે 1 વર્ષ માટે બંધ કર્યા હતા, કારણ કે ઇન્ડિયન મેડ નહોતા. ઇન્ડિયન મેડ આવવા મળ્યા પછી અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. ને આપણે કયા કયા કેટલા સિટીમાં? આપણે ટોટલ અત્યારે ભાવનગર આપણું મેઇન છે, અહીંથી આપણે સુરતમાં 4 બ્રાન્ચ છે, બરોડામાં છે, અમદાવાદમાં છે ને રાજકોટમાં છે. બધી જગ્યાએ આ જ સિસ્ટમથી કામ થાય છે. બધી જગ્યાએ ડોનેશન લેવામાં આવે છે. એ ડોનેશન આવે દિવાળી પછી સુરત છે તો સુરતથી આપણે ડાંગ બાજુનો જે આદિવાસી એરિયા છે ત્યાં આગળ ડિસ્ટ્રીબ્યુશન કરવા જઈએ છીએ. બરોડા છે તો છોટા ઉદયપુર ને એ સાઈડ અમે ડિસ્ટ્રીબ્યુશન કરવા જઈએ. ભાવનગર છે તો ભાવનગરની આજુબાજુના જેટલા સ્લમ એરિયા છે ત્યાં બધે અમે પ્રોવાઈડ કરીએ છીએ. ખાસ જે 2 દાન છે ને, એક વિદ્યાદાન, એક અન્નદાન, એ 2 બહુ મહત્વનું હોય છે. એમાં ખાસ અહીંયા વિદ્યાદાન થતું હોય છે કે અલગ અલગ લોકો જે અહીંયા કસ્ટમર છે ત્યાં એમના પુસ્તકો જે એમને યુઝમાં નથી એ લોકો અહીંયા જમા કરાવી જાય છે. પછી એક સમય આવ્યો એવો આવે છે, ક્યારે તમે એને વેચણી કરો છો? ત્યારે પુસ્તકો છે એનું અમે 30 જાન્યુઆરીથી એનો 15 દિવસ માટે ફેર રાખીએ છીએ. એની અંદર એજ્યુકેશન 1 ધોરણથી લઈને 12 ધોરણ સુધીના એજ્યુકેશન, કોલેજના બુક્સ છે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી છે, ધાર્મિક પુસ્તકો છે, એટલે ઓપન હોય છે બધા માટે કે જેને જો એમાં એક અમે લિમિટ રાખીએ છીએ કે ભાઈ 3 થી 4 પુસ્તકો લેવા, જેથી કરીને બધાને પૂરેપૂરો લાભ મળે કે ભાઈ એક જ વ્યક્તિ જાજા લઈ જાય નહીં, બધાને પૂરેપૂરો લાભ મળે. એટલે 15 દિવસ માટે અમે ઓપન ફેર રાખીએ. તો દરેક વ્યક્તિને ઓપન ઇન્વિટેશન હોય, બધા આવીને પોતે લઈ શકે. થોડુંક અમારા ફટાકડા વિશે તમારે જણાવો. અહીંયાથી અમારે એવી રીતે સેક્શન ચાલુ થાય છે. પહેલો જે સેક્શન છે એ બાળકો માટેનો છે કે જે રોલ કેપ છે, બંદૂક છે, પછી નાના તાજમહેલ છે, પોપઅપ છે, આ બધું બાળકોની વેરાયટી આવે છે. બીડી બોમ્બ છે, બરાબર છે. પછી અહીંયાથી આપણે નાગ છે, અહીંથી એટલો આખો તમારે ચિલ્ડ્રન લોકો નાના બાળકો માટે આ સાઈડ આખું સેક્શન નાના બાળકો માટે સેફટી સાથે ફોડી શકે, પેરેન્ટ્સને ચિંતા ન રહે દાઝવાની કેવી, એટલે એથી બધું આપણે નાના બાળકોનું સેક્શન આવે છે. અહીંયાથી પછી આપણે મોટા બાળકોનું બધું શરૂ થાય છે, એ બોમ્બ છે, બટરફ્લાય છે, પછી અહીંથી ફૂલઝોરનો સેક્શન શરૂ થાય છે. બધું આપણે સેટ કરેલું છે એકસાથે, એટલે 1 બાય 1 વસ્તુ આવશે. અહીંથી આખો ફૂલઝોરનો સેક્શન અહીંયા સુધી આવશે. એમાં પણ ઘણી બધી વેરાયટી આવશે, કલરફુલ આવશે, ક્રેકલિંગવાળી આવશે, બરાબર છે, સાદી ફૂલઝોર આવશે. પછી અહીંયા આગળ વાયર ને પેન્સિલનો સેક્શન છે આખો. એમાં ઘણી બધી કંપની સારી આપણે સ્ટાન્ડર્ડ કંપની છે અને બધી નાની મોટી સાઇઝ છે, એટલે જે રીતનો કસ્ટમર છે બધાને ધ્યાનમાં રાખીને રાખવામાં આવેલું છે કે બધા પરચેસ કરી શકે જેને જે રીતનું બજેટ હોય. અહીંયા સુધી આખો પેન્સિલનો સેક્શન આવશે. પછી અહીંયાથી જમીન ચક્કરનો સેક્શન શરૂ થશે આપણો આખો. એમાં પણ બધી જ કંપની સ્ટાન્ડર્ડ કંપની અલગ અલગ આવશે અને બધી જ પ્રકારની વેરાયટી આવશે. ફેન્સી વેરાયટીમાં ફૂલ આની અંદર આવી જશે, બરાબર છે. અહીંયા સુધી અને અહીંયાથી પછી આપણે બીજો સેક્શન છે એ દાડમ છે, બરાબર છે. એમાં તે જે રેગ્યુલર દાડમ આવે છે અલગ અલગ કલરફુલ છે, બધા અલગ અલગ અહીંયા આગળ રાખેલા છે. એમાં પણ ફેન્સી સુધીના બધા આવી જશે, આખું દાડમનું સેક્શન છે. દરેક વેરાયટી દરેક લોકોને પોસાય એ પ્રમાણે એમનું આખું પ્લાનિંગ છે, બરોબર ને? બધા મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ કેવું બધું પ્રકારનું વેરાયટી રાખી છે, એટલે બધા અહીંથી આપણે પરચેસ કરી શકે. પછી આ કોઠી દાડમ છે જે અત્યારે બહુ સારા જોવામાં પણ જ્યારે કરે છે ત્યારે બહુ સુંદર લાગે છે, એકદમ ફાઇન લાગે, એકદમ ફાઇન લાગે છે. એની પણ અહીંયા આપણે અલગ અલગ વેરાયટી રાખેલી છે. આ રીતના આપણે દાડમ લાડવા જેને કહેવામાં લાડવા લાડવા ટાઈપ લાગે, મોદો કયું ટાઈપ લાગે. પછી અહીંથી સ્કાય વેરાયટી શરૂ થાય છે. એમાં સૌથી પહેલા રોકેટની બધી વેરાયટી આવશે, બરાબર છે. એમાં સાયરન રોકેટ, કલરફુલ પેરા શૂટિંગ વાળા છે રોકેટ,
એ બધા અહીંથી રોકેટના વેરાયટી છે. આ આખો સેક્શન છે ને આતશબાજીનો છે, એમાં બધી પ્રકારની આતશબાજી, વન પીસ છે, ટુ પીસ છે, થ્રી પીસ છે, 25 શોટ, 50 શોટ, 256 છે, બધી જ વેરાયટી અહીંયા સામે ડિસ્પ્લે કરેલી છે. આખો સેક્શન છે ને અમારો જે એ આતશબાજી અહીંયા બધી લહેર આવી જશે, જે આપણે તાજવેની લહેર આવે છે, 1000 ની લહેર છે, 2000 ની છે, 5000 ની છે, 10000 ની છે, આ બધી જ લહેર. ઓકે, પછી અહીંયા ફૂલઝરમાં મોટી ફૂલઝર છે, બરાબર છે, આ આખો એનો સેક્શન છે, બરાબર છે, 50 સેન્ટીમીટર 60 સેન્ટીમીટર ઇંચની આખી બધી મોટી ફૂલઝર. આ આખો મીણબત્તીનો સેક્શન છે, કે જે સાદી મીણબત્તી છે ફટાકડા ફોડવા માટે પણ બાળકોને જરૂરી છે, પછી ફેન્સી મીણબત્તી છે, ટ્રેન્ડિંગમાં નવું નવું આવ્યું આ વખતે, આ બધું નવું છે, આ બધી વસ્તુ છે ફેન્સી છે, પછી આ રીતની છે ફ્રેગરન્સવાળી આવે છે આ બધી મીણબત્તી, બરાબર છે, આ તમે રૂમની અંદર કરો છો તો આખો રૂમ સુગંધિત થઈ જાય છે તમારો, બધી અલગ અલગ ફ્લેવર આવતા નવી કઈ વેરાયટી છે બધી. બસ ફાઇનલ અહીંયા બિલ બની જાય. અહીંયા આગળ આપણે એક ડિપાર્ટમેન્ટ 2 વર્ષથી વધારે છે, ઓર્ગેનિક ગીર ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે આપણે, બરાબર છે, એમાં કોઈ કેમિકલ, ચારકોલ કે પરફ્યુમ યુઝ કરવામાં નથી આવતું, એ આપણે અગરબત્તી અને ધૂપ પણ અહીંયા રાખીએ છીએ. ફાઇનલ આ બિલ બની જાય, અહીંયા આપણું ફાઇનલ બિલ સેક્શન છે. બિલમાં પણ આપણે બધી પ્રકારની કસ્ટમરને આપણે વ્યવસ્થા આપીએ છીએ, કેશમાં કરવું છે, ક્રેડિટ કાર્ડથી કરવું છે, ડેબિટ કાર્ડ, પછી UPI થી કરવું છે, બધી ડિજિટલ બધું રાખેલું છે આપણે, કસ્ટમરને કોઈ બિલિંગમાં પ્રોબ્લેમ ન થાય. અહીંયા બિલિંગ થશે, કેશ થશે, એનું પેકેજિંગ થઈને કસ્ટમરને મળી જશે. અહીંથી આ બાજુનો આ સેક્શન આપણે જે રાખેલો છે, આપણે શરૂઆતમાં વાત કરી કે આપણો બુકનો સેક્શન છે, કે જે ડોનેશન આવે છે એની બુક અહીંયા બધી ગોઠવવામાં આવે છે, અને સાંજના ટાઈમે અહીંયા અમારા જે બીજા એમ્પ્લોય હોય એ બધી બુક્સ જે છે એ અલગ અલગ ગોઠવી નાખે છે, નવલકથા છે, પછી ધાર્મિક છે, કોમ્પિટિટિવ એક્ઝામની બુક્સ છે, એ બધું અહીંયા ગોઠવી દે છે. એટલે પછી શું અમે એનું પેકેજિંગ કરી નાખેલા, જ્યારે અમે ફેર કરીએ છીએ ત્યારે અમારે સીધું શોર્ટ લિસ્ટ મૂકવાનું આવે છે. એટલે આ એક પુસ્તકનો ડિપાર્ટમેન્ટ છે, અને અહીંથી આપણે રમકડા જે આપી જાય છે ડોનેશનમાં, બધા રમકડાનો ડિપાર્ટમેન્ટ છે, એ પણ અમે આવી રીતના ગોઠવીએ છીએ. સ્લમ વિસ્તારમાં બધું, સ્લમ વિસ્તારમાં જે બાળકો હોય છે, જે નાનું બાળક, મોટું બાળક, પાણીની બોટલ આવી હોય, આ છે, ટપ છે, એ બધું જેને જે રીતનું લાગતું હોય એ રીતનું અમે લોકો ત્યાં ડિસ્ટ્રીબ્યુટ. ટૂંકમાં આપણે જે કસ્ટમર આવે છે એ લોકો ત્યાં ડોનેટ કરી દે, બધા કસ્ટમરો છે ને ઇવન બીજા પણ એક્રોસ ભાવનગરમાંથી અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે ભાવનગર વાસીઓ તરફથી. એટલે અમે અહીંયા આગળ કપડાં છે અહીંયા આગળ. બીજું વાઘેલાભાઈ, કે આપણે આ સમય દરમિયાન પછી આપણે ક્યાંય કોઈને ડોનેટ કરવું હોય તેવી જગ્યા આપણે, આપણે અત્યારે દિવાળીની રાત સુધી અહીંયા આપણું કપડ બોર્ડિંગમાં છે, બરાબર છે, ભાવનગરમાં, બાકી બધા એડ્રેસ છે આપણે એક્સેસ. એ સિવાય જો કોઈને ડોનેશન આપવું હોય, કપડાં છે, રમકડાં છે, પુસ્તકો આપી જવા હોય, તો ધીરજ ફ્લેટ છે આતાભાઈ રોડ ઉપર, ત્યાં આગળ નારાયણ ઇલેક્ટ્રોનિક્સ આપણી શોપ છે, ત્યાં આગળ તમે આપી શકો છો તમારું ડોનેશન, કપડાં છે, બુક્સ છે, એ પણ વસ્તુ નોટ કરજો, તો એ તમે ત્યાં આપી શકો છો. એડ્રેસ પણ હું તમને આપીશ, તમે આમાં મેન્શન કરી નાખજો તમારી લિંકમાં, બરાબર. આ અત્યાર સુધીમાં હજી વાર છે તો પણ અમારે એટલું કલેક્શન થઈ ગયું છે, ડોનેશન થઈ ગયું છે, આ બધું ગોઠવેલું છે. એ અમે અલગ અલગ જેન્ટ્સના છે, લેડીઝના છે, બાળકોના છે, એ અમે આગળ ગોઠવી રાખેલા. આ જ વસ્તુ સાચી છે, ફટાકડા તો બધા વેચી જાણે, પણ એમાંથી જે માણસોને ઉપયોગી બનવું એ મહત્વનું વસ્તુ હોય છે. તમે જોયું છે આટલા 10 દિવસ, 10 દિવસ અમારે 10 દિવસ એવો સમય છે, તો આટલો અમને અહીંયા આગળ કલેક્શન આવી ગયું. અમે તો વાઘેલા ભાઈ, આપણે ભાવનગર તે પહેલેથી તે ધર્મ ધ્યાનમાં તો આગળ જ મોખરે જ હોય, કે ધર્મનું કાર્ય હોય કે ધ્યાનમાં, ખૂબ જ સપોર્ટ મળે છે. અને અત્યારે તમારો જે ચેનલ છે, તમારા માધ્યમથી હું ભાવનગર વાસીઓને થેન્ક યુ કહેવા માગું છું, નારાયણ સેવા ટ્રસ્ટ તરફથી, કે આવો જ સપોર્ટ અમને આપતા રહો. બસ હર રમેશ ને આવીને જે લોકો આવી સારી પ્રવૃત્તિ કરે છે, તો આપણે એનો સપોર્ટ કરવો જ જોઈએ. તો મારો વિડીયો બનાવવાનું માધ્યમ ખાલી ફટાકડા વેચે છે એ નથી, પણ એની પાછળની જે બધી સેવાકીય પ્રવૃત્તિ છે ને, એના માટે હું આ ખાસ વિડીયો બનાવવા માટે આવ્યો હતો. તો કહીને કે ફટાકડા વેચે અને પાછળની જે બાય પ્રોડક્ટ છે સેવાકીય પ્રવૃત્તિ, એના માટે આ ખાસ વસ્તુ છે. તો બસ આ વિડીયોમાં આટલું જ તે. જો વિડીયો ગમ્યો હોય તો વધુ વધુ લોકોને શેર કરજો, ને આ જગ્યાની હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ કે જગ્યા પર આવેલું છે. ને આ સમય દરમિયાન પછી
જો તમારે આ સેવાકીય કાર્યમાં જોડાવવું હોય તો એનું એડ્રેસ પણ તમને હું આપી દઈશ, તો ત્યાં પણ તમે દાન કરી શકો છો. વસ્ત્રદાન છે, રમકડા દાન છે, પુસ્તક દાન છે, દરેક વસ્તુ તમે કરી શકો છો. તો આપનો ખૂબ ખૂબ આભાર વાઘેલાભાઈ ને નારાયણ પરિવાર, જે ફટાકડા નારાયણ ફટાકડા નથી કહ્યું આપણે, નારાયણ પરિવાર પરિવાર એવું આપણે સંબોધન આપશો કે નારાયણ પરિવારને ખૂબ ખૂબ હું આભારી માનું છું કે અમને વિડીયો કવર કરી દીધો. તો બસ આ વિડીયોમાં એટલું, ત્યાં ફરી મળીશું એક આવનારા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.